નમસ્કાર. અહીંયા આપણે જે વાત કરવાના છે વિડીયોમાં એ છે મિલેટ. મિલેટ એટલે નાના દાણાવાળા અનાજ. ગુજરાતમાં ઘણા બધા મિલેટ થાય છે અને પરંપરાગત રીતે એને ખાવામાં પણ આવે છે, પરંતુ આપણે એને જાણતા નથી. અહીંયા તમે જોશો મારી પાસે આટલી જાતના મિલેટ છે અત્યારે ઘરમાં. રાજગરો છે, જનરલી આપણે જાણીએ છીએ કે રાજગરાનો ઉપયોગ આપણે ફરાળ તરીકે કરતા હોઈએ છીએ. રાજગરાની અંદર લાઇસિન નામનો એક એસેન્શિયલ એમિનો એસિડ આવેલો છે કે જે કેલ્શિયમના એબ્સોર્પ્શન માટે તેમજ આપણે જે શરીરમાં રહેલી ફેટ છે એનું કન્વર્જેશન કરે છે એનર્જીની અંદર. અહીંયા મારી પાસે પહાડી સામો છે, એટલે કે આપણે જે સામો આવે છે એ જ છે, પરંતુ ઉત્તરાખંડમાં જે વવાયેલો હોય ત્યાંથી મેં લીધેલો છે ખેડૂત પાસેથી. એવી જ રીતે પહાડી કોદરી છે, જનરલી જે દાદીમાં નાનીમાં ઘરમાં જે ઘરડા લોકો હશે એમને ખ્યાલ હશે કોદરી વિશે. એક અહીંયા આપણે ગુજરાતમાં થતી કોદરી છે. રાગી, જે આજકાલ બધાને ખબર છે કે રાગી શું વસ્તુ છે, જેને આપણે ગુજરાતીમાં બાવટો પણ કહેવાય છે. તો જનરલી દક્ષિણ ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાત ના જે આદિવાસી છે એ લોકો સૌથી વધારે રાગીનો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં રાગી વધારે ખવાય છે. પછી જે આપણે બધા જ જાણીએ છીએ ઉત્તર ગુજરાત અને મેઇનલી સૌરાષ્ટ્રની અંદર બાજરીનો ઉપયોગ વધારે હોય છે. આપણે બાજરીને અલગ અલગ રીતે ખાતા હોય, એનો રોટલો કરીને, એની ખીચડી બનાવીને, બાજરીના લોટની સુખડી સરસ થાય, બાળકોને એની કુલેર કરીને ખવડાવવામાં આવે છે. તો બાજરી છે, બાજરીમાં પણ પુષ્કળ ન્યુટ્રિશન વેલ્યુ રહેલી છે. પછી એક ચેણા કરીને છે, જે ગુજરાતના અમુક જ પ્રદેશમાં જોવા મળે છે અને મને હાર્ડલી શોધ્યા પછી મળ્યા છે. તો આ જેટલા પણ મિલેટ્સ છે તમે અહીંયા જોશો, આ બધા મિલેટ્સ શું કામ કરે છે કે એની અંદર ફૂલ ઓફ ન્યુટ્રિશન રહેલું છે. એટલે એમ કહેવાય કે છોટા પેકેટ બડા ધમાકા, એ રીતે તમને મિલેટ્સમાંથી મળે. પરંતુ મિલેટ્સ ક્યારે ખાવા જોઈએ? મેઇનલી જેટલા પણ મિલેટ્સ છે એ ઇઝી ટુ ડાયજેસ્ટ છે, એટલે કે એવા સમયે ખાવાના કે જ્યારે તમારો અગ્નિ મંદ તો ન કહી શકાય પણ મીડિયમ અથવા મંદ રીતનો હોય. જેમ કે ઉનાળો છે, મેઇનલી ચોમાસામાં આપણા જેટલા પણ વ્રત આવે છે ત્યારે મિલેટ્સ ખાવાની વાત કરી છે. પરંતુ આપણે એક સામા અને રાજગરા બસ બેનો જ ઉપયોગ કરે છે, પણ આ બધા મિલેટ્સ તમે ખાઈ શકો, કેમ કે આ બધા ઇઝી ટુ ડાયજેસ્ટ છે અને ફૂલ ઓફ ન્યુટ્રિશન તમને મળે. કે એટલા બધા એન્ટીઓક્સિડન્ટ છે કે ઘણા બધા રોગો સામે રક્ષણ આપે, મેઇનલી તમારી ઇમ્યુનિટી બિલ્ડઅપ કરે. કેમ કે અત્યારે જો કોરોના ચાલી રહ્યો છે એટલે બધા ઇમ્યુનિટી બુસ્ટર ઔષધો વધારે લેવા લાગ્યા છે. હવે જે આ ઇમ્યુનિટી બુસ્ટર ઔષધો છે ને, એ તમને રાતોરાત અસર નથી કરતા, પણ જો તમે તમારા આહારમાં આવા અલગ અલગ રીતના અનાજનો ઉપયોગ છે, અલગ અલગ આપણા પરંપરાગત રીતે વર્ણવેલા ઘણા બધા અનાજ છે, શાકભાજી છે, ફળ છે, કઠોળ છે, આ બધાનો ઉપયોગ કર્યો હોય, આપણા ખાનપાનની અલગ અલગ જે વ્યવસ્થા ગોઠવેલી છે એ પ્રમાણે જો ખાવામાં આવ્યું હોય તો તમારી ઓટોમેટિક જીવનશૈલી સરસ બને છે અને તમારી ઇમ્યુનિટી પણ વધે છે. તો આ અલગ અલગ જાતના મિલેટ્સ છે. આના સિવાય પણ ઘણા બધા મિલેટ્સ છે, જેમ કે બંટી છે અને અમુક મિલેટ્સ છે જે મને મળ્યા નથી, હું એને શોધી રહી છું. પણ ગુજરાતમાં જનરલી આટલા ખવાય છે અને હજી પણ ઘણા બધા હશે જે ખવાતા પણ નથી, કેમ કે લોકોની માંગ ઓછી થઈ ગઈ છે અને ઉગાડવાનું પણ ઓછું થઈ ગયું છે, એટલે માર્કેટમાં મળતા પણ નથી.